કચ્છનું જખૌ બંદર માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે, જો કે અહીં સરકારી અસુવિધાઓની ભરમાર છે. જખમાં મત્સ્ય વિભાગની કચેરી આવેલી છે, પણ સ્ટાફ કે અધિકારી નથી. પરિણામે માછીમારોનો પ્રશ્ન ઉકેલાતો નથી. અબડાસા તાલુકાના જખૌ બંદરની મુલાકાત લીધી હતી. અહીં જખૌ ખાતે મત્સ્ય ઉદ્યોગ અધ્યક્ષની કચેરી આવેલી છે, પણ કચેરીમાં સ્ટાફ નથી. અધિક્ષક ચાર્જમાં છે, જેથી ક્યારેક આવે માત્ર અહીં ચોકીદાર હાજર હોય છે, જેથી સ્થાનિકે હજારો માછીમારોને સાચી માહિતી મળતી નથી. ફિશરીઝ વિભાગમાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી તેવું જણાવી જખૌ ફિશરીઝ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરજા શાહે જણાવ્યું હતું કે જયારે વાવાઝોડું કે અન્ય કોઈ આફતની સ્થિતિ હોય ત્યારે અમને સાચી માહિતી સમયસર મળતી નથી. જખૌ ખાતે ફિશરીઝ વિભાગની ઓફિસ છે, પણ સ્ટાફ નથી, જેથી આ કચેરી કોઈ કામની જ નથી તેવું કહી શકાય. મોબાઈલ નેટવર્ક પણ નથી, તાકીદે અહીં ખાલી જગ્યાઓ પુરાવવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. જખૌ બંદર ખાતે મહત્વનું બંદર છે, જ્યારે અત્યારે અહીંયા અધિક્ષક જોવા મળતા નથી, એ બાબત શું કહેશો? સાહેબ, કચ્છ જિલ્લો બહુ મોટો છે, 19-20 તો મત્સ્ય કેન્દ્ર છે. એના ઉપર જિલ્લા અધિકારીની નિમણૂક ફક્ત ને ફક્ત જખૌ અને ભુજ માટે થવી જોઈએ. હવે હાલના જે ગોયલ સાહેબ છે, જિગ્નેશ ગોયલ, એમની પાસે 3-4 ચાર્જ છે, 3-4 ચાર્જ છે. તો એ લોકો રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છનો ચાર્જ છે. તો મને એવું લાગે છે કે સરકારે ભરતી નથી કરી, એના હિસાબે એમની પાસે 3-4 છે. મારી આપના માધ્યમથી એક વિનંતી છે કે કચ્છ જિલ્લો એ બહુ મોટો છે અને એ કાયમી જિલ્લા અધિકારી હોવા જોઈએ, એવી હું આપના માધ્યમથી સરકારશ્રી પાસે અને ફિશરી ડિપાર્ટમેન્ટ પાસે અમારા જખૌ માછીમારો અને કચ્છના માછીમારો વતી હું માગણી કરું છું. અત્યારે જોવા જઈએ કોઈ કુદરતી આપત્તિ આવે તો અત્યારે કઈ રીતે આ મેસેજ પાસ કરો, કારણ કે અહીંયા તો મોબાઈલ ટાવર પણ નથી. સાહેબ, તમે સવાલ બહુ સરસ કર્યો, એ બદલ હું તમને અભિનંદન આપું છું. જખૌ બંદર ઉપર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ બંદરોથી માછીમારો 10 મહિના સુધી રહે છે કુટુંબ કબીલા સાથે. રહી વાત કુદરતી આફત, તો સરકાર તરફથી એક અહીંયા સાયરન જેવી કોઈ વસ્તુ લાગવી જોઈએ કે વાવાઝોડું આવે છે કે કેટલા નંબરનો સિગ્નલ લાગે, શું છે, એ કોઈ વસ્તુ નથી, એ રાખવું જોઈએ. અને બહુ જરૂરી, જેથી કરોડો રૂપિયાનો ટર્નઓવર થતું હોય જખૌ બંદર ઉપર અને માછીમારો પોતાનો જે દક્ષિણ ગુજરાત છે, વેરાવળ છે, જે બંદરો ઉપર માછીકલીનો પ્રોસેસ થાય છે ત્યાં કોઈ પણ જાતનો અહીંથી ફોન લાગતો નથી. એનું કારણ એક જ છે કે જખૌ બંદર ઉપર કોઈ પણ ટાવર નથી, એટલે ફોન અમારા મોબાઈલ મૂગા જ પડ્યા હોય. મછલીનો ભાવ નહીં, પછી કુદરતી આફત આવે ત્યારે દરિયામાંથી માછીમારોને પાછો બોલાવવા માટે સરકારશ્રીના અધિકારીઓને અને કલેક્ટરશ્રીને બહુ મોટી કવાયત કરવી પડે છે. એનું કારણ એક જ છે કે જખૌ બંદર ઉપર મોબાઈલ ટાવર નથી. તો આપના માધ્યમથી સરકારશ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે જખૌ બંદરના માછીમારો વતી હું એસોસિએશનનો પ્રમુખ તરીકે આપના માધ્યમથી હું માગણી કરું છું કે જખૌ બંદર ઉપર એક સરસ અને સારો કોઈ પણ સરકારી હોય કે જીઓનો હોય કે કેનું પણ હોય એક ટાવર હોવો જોઈએ.